Hare Krishna Maharaj, Swami Narayan Bhagavan, Sri Lakshmi Narayan Dev, Kinnar Narayan Dev, Sri Gopinath Ji Maharaj, Bolo Bade. Siddheshwar Mahadev, Sri Vigna Vinayak Dev, Sri Kashyap Bhujan Dev, यहाँ ऊपर श्री रामचंद्र जी विराजमान छे तो रामचंद्र भगवान दे श्री कृष्ण कन्हैया लाल की सर्वतारे सर्वपरि इष्टदेव भगवान श्री रे तथा सारे संप्रदाय जो के लगभग बधाय सोमनाथ संप्रदाय ना आश्रित होय छे अने बधाय अत्यारे जो के दुनिया मां कोई जन नथी श्री महाराज सोमनाथ भगवान पृथ्वी पर बधाया અનંત જીવાત્મા માટે ભગવાન સ્વામિનારાયણ પોતાના સ્થાને જો કે શિક્ષાપત્રી આખા વિશ્વની અંદર પ્રખ્યાત છે સત્સંગી હોય ન હોય છતાંય પણ કોઈ ને કોઈ શિક્ષાપત્રી તો વાંચતા જ હોય છે કોઈ આમ ની તો આમ વાંચે છે જાણવા માટે કે સ્વામિનારાયણ ભગવાને શું કીધું છે તો શિક્ષાપત્રી લગભગ બધા વાંચતા હોય આપણા ગ્રંથોનો પણ અનુભવ હોય મોબાઈલ ના જમાનામાં કઈ ના કઈ પ્રકારે કોઈ ના કોઈ રીતે કથાઓ પણ સાંભળતા હોય છે કોઈ ઓછો સમય જ્યાં હોય ત્યાં પણ આપણે પ્રતિપાદનો બધા થતા હોય છે થોડા થોડા તો શિક્ષાપત્રી આદિ સત્સંગ જેવા વચનાવતા આદિ ગ્રંથો એમાં ભગવાને મોક્ષ માટેનો માર્ગ બતાવ્યો પહેલી વાત ભગવાન સ્વામિનારાયણ ઉપાસનાની બતાવી કે ભગવાન મહારાજ એક જીવાત્મા અનંત જીવાત્મા છે દરેક જીવાત્મા ને એક જાણવાનો કે આ દુનિયાના કરતા તે ભગવાન છે સર્વથી પાર સાકાર દિવ્ય મૂર્તિમાન એવા ભગવાન છે એનું ધ્યાન ભજન ભક્તિ થાય એ ભગવાનના અવતારો માંસ વારાણસી આદિ સૃષ્ટિનો સર્જન થયા પછી ભગવાન પોતે અવતાર ધારણ કરીને આવી અને આપણને જ્ઞાન આપતા હોય છે અત્યાર સુધી આપણે કઈ જાણ્યું નહીં આપણે કોઈ ભગવાનનો ઉપદેશ લીધો નહીં એટલે અનંત કાળથી આપણે જન્મ મરણમાં પ્રટકીએ છીએ તો ભગવાને એક ઉપાસનાનો માર્ગ સાંપ્યો બીજો ભગવાન સ્વામિનારાયણ આજથી 200 વર્ષ પહેલા પ્રગટ થાય અને પૃથ્વી રહે ત્યાં સુધી અનંત જીવાત્માનો મોક્ષ થાય એટલા માટે ભગવાને મંદિરો બનાવ્યા મૂર્તિઓ સ્થાપી શાસ્ત્રો બનાવ્યા અને બધાને કાર્યશીલ રાખવા માટે ભગવાનને જીવન સ્વરૂપ ચૈતન્ય સ્વરૂપ તરીકે ભગવાને આપણને ગુરુ આપ્યા આચાર્ય પદની સ્થાપના કરી બે ગાદી સ્થાપી વડતાલ અને અમદાવાદ તો વડતાલ દેશના ગાદી પીઠાધિપતિ અત્યારે વર્તમાન આચાર્ય મહારાજશ્રી આપણને આપણા ગુરુ સ્થાને બિરાજમાન છે અને દેશ વિદેશ ની અંદર ફરી નાના નાના ગામડા થી માંડી અને અમેરિકા બધા દેશો ની અંદર ફરી અને જીવાત્માના મોક્ષ માટે હમણાંમાં કીધું ને ભગવાનને આશ્રિત થવા તો ભગવાનને શરણે થવા માટેનું જો માધ્યમ હોય તો આચાર્ય પદ છે તો એક પદ ભગવાનને જાય તો અને એવા આપણને અત્યારે આપણને દર્શન આશીર્વાદ આપવા માટે વધારેલા એવા પ્રભુ ચેલાજી મહારાજશ્રી સત્સંગનો આપણે લક્ષ્યની વાત કરી ને કે મુખ્ય લક્ષ્ય હોવું જોઈએ બાકી બધું કાર્ય કરવાનું છે સાઈડમાં ધંધો કરવાનો છે રૂપિયા કમાવાનો છે ગાડીઓ બંગલા બધું કરવાનું છે નિષેધ નથી તમારે કઈ ઝૂંપડી માં રહેવા જવાનું નથી ભક્ત ની જેમ પૂળો રાખવાનો અમે નથી રાખતા અમારે રોમ રસ બધું જઈ છે રહેવાનું પણ આ બધું કરવાનું રજનીભાઈ ધંધો બંધ તો કરવાનો નથી અને હારો કરવાનો છે મંદિરો બનાવવાનો નથી ધંધો બંધ કરશે તો મંદિર નહીં થાય પણ મુખ્ય લક્ષ્ય આપણો હોય તો બધું ભગવાન આપવાના છે આપણું લક્ષ ભગવાન હોવું જોઈએ તો એ વાત આપણે સમજાવી તો પૂજ્યવાની સ્વામી જો કે ઘણા સમયથી ધ્યાન પણ પૂજ્યાથી ગામડે ગામડે જ્યાં હોય ત્યાં સત્સંગ આ વાર્તા કરવા પધારે છે અહીંયા પણ પહેલી ફેરો અને આપણને સરસ કથાનો લાભ આપ્યો તથા એના આયોજક ભક્તો બધા એને પણ જગદીશભાઈ ધવલભાઈ બધા ભક્તો
પ્રેસિડેન્ટ બદલી જાય ને એટલે બાકી નો હોય ને એ પછી કહેતો એનું સારું કાર્ય થવું નથી એમ બગડે કેમ એમ વિચારતા આપણા સંપ્રદાયનામાં સત્સંગની અંદર એવું છે નાના નાનો ભક્ત મોટો હોય બધા પ્રેસિડેન્ટ અને નિવૃત્ત હોય ભલે ન હોય તો ભલે કાર્યમાં બધા લાગી જ જવાનું નિવૃત્ત થાય તો એ રહેતા હોય ને જગદીશભાઈ કાર્યશીલ જ છે તો એ બધા બધા નાના મોટા બધા હરિભક્તો બધા અને એમાં વિદ્યાર્થીઓ બધા આવેલા છે કાઠિયાવાડ થી ગુજરાત થી ચરોતર કાઠિયાવાડ બધા વિસ્તારના ભક્તો છે હજી તો ક્યાં વાતાવરણ પહેલો છે બધા સમય આવશે ત્યારે આવશે પણ છતાંય બધા ખૂબ મહેનત કરે છે બધા કરો છો મુખ્ય લક્ષ્ય લઈને બેઠા છે બાકી દુનિયા બધું હાલે છે ને જગત ની અંદર બધું હોય છે પણ આપણું એક લક્ષ્ય કે આપણે ભગવાન મેળવવા છે ભગવાન મેળવવા માટે શું કરવું એ મહત્વનું છે જો ભગવાનને આશ્રિત થવા માટે શ્રીજી મહારાજે આચાર્ય પદ ની સ્થાપના કરી છે જો બાકી કળિયુગ છે અત્યારે અધર્મ રાજ છે કળિયુગ નો રાજ છે અને વિશેષમાં આ લેટેસ્ટ જમાનો છે કોમ્પ્યુટર યુગ છે તમે ગ્રહસ્થ હોય વિદ્યાર્થી હોય કે અમે ત્યાગી હોય તો અત્યારે જમાનો તો એવો જ છે ને પેલાના જમાનામાં ગામડે ફરવાનું સાધુ જીવન હતા અને બહુ જાજુ હતો નહીં અત્યારે જ્યાં જો ત્યાં વિષયના પ્રસંગો બધા હોય છે એની અંદર થી પણ નિર્લેપ રહે ભજન ભક્તિ કરી શકે એ થોડું કઠણ માર્ગ છે છતાંય પણ આપણે શ્રીજી મહારાજ એવો માર્ગ બતાવે હેલો માર્ગ કે ભગવાન એમ બતાવે પ્રમાણે ભજન ભક્તિ કરી ભગવાન આજ્ઞા કઈ કઠણ નથી છે એ બધી આજ્ઞા હિન્દુ ધર્મના જે શાસ્ત્રોમાં નિયમો લખ્યા છે એ સહજ રીતે પાલવાનું તિલક છંદો કરવો શિક્ષા રાખવો આપણા હિન્દુ ધર્મની રીતિ છે દારૂ ન પીવો માંસ ન ખાવું અભક્ષનું ભક્ષણ ન કરવું આજ શાસ્ત્રમાં લખેલું છે કે અભક્ષનું ભક્ષણ ન કરવું તો અપક્ષ વસ્તુનું ભક્ષણ કરે તો અત્યારે ફેર ન પડે એક જન્મે બે જન્મે પાંચ જન્મે દસ જન્મે એનો જીવ ધીમે ધીમે નાસ્તિક થઈ જાય જે આપણો મુખ્ય લક્ષ્ય ભગવાન મેળવવાનું છે ભગવાનનું અભક્ષ બને ભક્ષમાં હું આવે વ્યાસ ભગવાન લે છે દારૂ અને મીઠ એ અભક્ષ વસ્તુ કહેવાય માણસનો ખોરાક નથી દારૂ અને મીઠ દારૂ અને મીઠ ની સંસર્ગ વાળી બધી વસ્તુ મળ અને મૂત્ર એ અભક્ષ વસ્તુ કે મળ મૂત્ર અને મળ મૂત્ર ના સંસર્ગ વાળી વસ્તુ એટલે આપણે બધી શુદ્ધિ શાસ્ત્રમાં બતાવી હોય ને એના બે સંસર્ગ આવે તેને આપણે શુદ્ધિ કરવાની એટલે ટોયલેટ જે ના હોય તો શુદ્ધિ બતાવી બધી શાસ્ત્રમાં એ એનો સંસર્ગ ન થાય ડુંગળી પણ આ ભક્ષ વસ્તુમાં બતાવેલ છે આજકાલ નથી પહેલેથી લખેલી જ ઋષિ મુનિઓ વખતથી વ્યાસ ભગવાને લખેલી છે એના સંસર્ગ વાળી વસ્તુ અત્યારે કેવું તમે ચોકલેટ ને ખાવ એટલે આપણે એમ થાય ના ના બહુ સરસ ચોકલેટ સરસ છે પણ એમાં બધાને ખબર પડી ગઈ વાસે બધું કે ભાઈ આમાં ભાઈ એક વાળી વસ્તુ છે આઈસ્ક્રીમ હોય શ્રીખંડમાં પણ અંદર કાર્ડ બનાવવા માટે નાખતા હોય ચીકાશ લાવવા માટે સમજા સીધો હારો ન બને હવે તો કે બધાને ખબર હોય છે પ્લેન માં આવતા હોય તો આપણા ગુજરાતી હોય સત્સંગી હોય તો બધું ધ્યાન રાખે બીજા ધ્યાન રાખે તો ખાવા સરસ કેક આવી છે જે આવી હોય કાલે બધા ખાતા ખાવા જાય એમાં હું સહી જોતા પણ શાસ્ત્રમાં બતાવેલું હોય કે અભક્ષ નું ભક્ષણ કરવું નહીં તમાકુ અધિક વસ્તુ એ પણ અભક્ષ વસ્તુમાં બતાવ્યું છે બીજરામ શબ્દ છે એટલે એ બધું કોઈ પણ કેફી વસ્તુ હોય એનો ઉપયોગ ન કરવો એટલે વિદેશ ની અંદર જોકે દેશ વિદેશ નો કઈ ડિફરન્સ નથી એ ગામડા અમારો વડતાલી માં બામણાની ગામ હોય તો ભલે ત્યાંનો રબારિકા હોય કે અમેરિકા હોય કેનેડા હોય કે વડતા હોય બધું અમારે હરખાત થઈ ગયા છે બધી જગ્યાએ બધી વસ્તુ અવેલેબલ વસ્તુ છે એટલે ટૂંકમાં દરેક જગ્યાએ સાવચેત રહેવું પડે પેલા એમાં તો વિદેશ જાય સાવચેત રહેવું પડે પણ અહીંયા વિદ્યાર્થીઓને ખ્યાલ છે અહીંયા પછી તમને સત્સંગનો વિશેષ લાભ મળશે બાપદા જાણે પેલાના જમાના હો બસો પાંચસો વીઘા જમીન હોય ને એટલે એમ તક બાપાની જમીન છે જ ને હો એટલે બહુ ધ્યાન ન આપે આખા ખેતરમાં પછી બોડી બાવળ ને ઝાડા થઈ જાય ખ્યાલ આવે ખેતી કરેલા ઘણા ને આમ જોયું તો હોય ખેતી બધા તો બહુ ધ્યાન ન આપે એટલે એમને ખેતીમાં પછી આખો ઉનાળો ખેતી ન કરે ટ્રેક્ટર નો ચલાવે પછી ઘાસ કાઢે નહીં બજારનો બોરડી ને કાઢે નહીં પછી વરસાદ પડે ક્યાં મહિનામાં આવે વરસાદ ઇન્ડિયામાં જેઠ મહિનામાં વરસાદ વાવણી થાય ને પછી છેલ્લે જેઠ મહિનામાં વરસાદ થાય ને એટલે દત્તાળ ને બિયારે વાવવા પછી તો દત્તાળ આવીને વાવી દે ધવલભાઈ ખબર તમને એટલે વાવ્યા પછી આપડું જ છે ને આપડું છે ને એમ કરીને પછી
કાર્તિક મહિનામાં ખળો લેવા જાય તેમાં કઈ ઉપજ થાય નહીં, લાખો વર્ષ મહેનત કરવી પડે ને. એટલે બહુ જો કે લાંબો નથી કરવો, પણ ટૂંકમાં આખું વર્ષ એના માટે મહેનત કરવી પડે. આપણો લક્ષ સિદ્ધ કરવા માટે આપણે દરેક બાબતમાં મહેનત કરવી પડે. એટલે પેલા કેવું, આપણે ગામડે જ્યાં હોય ગામડામાં, એટલે આપણો જ છે ને સંસ્કૃતિ, આપણે જ છે ને, આપણે છે ને, એટલે આપણે ત્યાં મંદિરે ન જતા હોય. મંદિર બેઠા હોય ને, મંદિર ની બાજુ હોય તો ઘણા ન જતા હોય. જે મુમુક્ષુ હોય ને, મુમુક્ષુ પછી ગમે દેશમાં જાય એને ભગવાન ભગવાનનો યોગ કરાવી દે. જો પછી આચાર્ય મહારાજ છે, લાલજી મહારાજ છે, સંતો, એનો ગમે ત્યાં યોગ થાય. અને ઇન્ડિયામાં ઘણા ફેર હોય તો રજનીભાઈ ત્યાં સંતો આચાર્ય મહારાજ લાલજી મહારાજ વિચરણ સતત હોય, એટલે ત્યાં ભજન કરો, ભક્તિ કરો, પૂજા કરો. એટલે ઘણા ને તો હોય વિદેશ હેરાન કરે છે. ઘણા એમ ચોકાલો અમેરિકા વધે, ઘણા તો ઓસ્ટ્રેલિયા વધે, ઘણા તો ન્યુઝીલેન્ડ વ્યા છે, ઘણા કામ વ્યા છે, બધા ભાગ્યા ને. પણ ભગવાન એમ શું ગમે ત્યાં ભાગ, બાકી મોક્ષ તો કરવો જ છે. જો ઓરિજિનલ વસ્તુ છે ને એ ઓછી હોય, આ પૃથ્વી પર હીરાના પથ્થર કેટલાક છે, કોના પથ્થર દેખાય છે, એ બધું ગોતું હોય. એટલે મોક્ષ ના માર્ગ ઓછા હોય અને વધારે એટ્રેક્શન ના વધારે માર્ગ હોય. કળિયુગ વધારે છે તો કેવું હોય, બધા વૈભવ ઉભા થતા હોય એમાં. જો કે બધા જતા હોય છે ચાણવા જોવા બીજું, પણ મોક્ષ નો માર્ગ ઓછો મળતો હોય. તો એમાં પણ લોકો સ્વાર્થ માટે ખેંચાતા હોય. તો બીજું ત્રીજું કઈ હોય, આપણને કઈક સપોર્ટ આપે, અને ખોટી વસ્તુ સપોર્ટ મળતી હોય, પણ એના મધ્ય પણ એની વચ્ચે રહીને પણ ભગવાને જે વસ્તુ બતાવી, ભગવાન આચાર્ય ગ્રંથ ની સ્થાપના કરી, શાસ્ત્ર બનાવ્યા, મંદિરો બનાવ્યા, એમાં જો આપણે કલ્યાણના માર્ગે હાલશું તો આપણે સહજ મોક્ષે થશે. અને આ લોકો તો થવાનું છે. ભેંસ લઈએ ને, ભેંસ શાસ્ત્રમાં બધા એટલે સંતો આપણને પેલું આપે કે ભેંસ હોય ને, લાખ રૂપિયાની, બે લાખ ની, પાંચ લાખ ની ભેંસ હોય, આપણા બાજુ ભેંસ લેવા જાઓ તો 4-5 લાખ ની ભેંસ આવે. એ ભેંસ લે ને 5 લાખ ની, 4 લાખ ની, તમે છાણ લેવા ન જાઓ, ઓટોમેટિક આવે. શું આવે એમ, ભગવાન આવે એટલે આ લોકની સત્તા સંપત્તિ બધી વસ્તુ સહજ આવે. અને જો તમે આમનું ભગવાન વિનાના તમે ધંધો કરશો ને નોકરી, તો ટેન્શનમાં કરતા હોય. તમે ઓલું બેરિંગ જોયું, બેરિંગ એ કાટી ગયેલું હોય, ભરડાઈ ગયેલું હોય, એવું ભરડાઈ ગયેલું તો ધક્કો મારો તો એનો હાલે, આમ લઈ જાય તો આમ ઢળે. આપણે ટ્રોલી ધક્કો મારતા હોય તો આમ લઈ જાય એમ. પછી એનું એ નવું ને ઓઇલિંગ વાળું હોય તો સહજ આવે એમ. જયારે આપણે ભગવાન આશ્રય થાય, ભગવાન ના ભક્ત થાય અને આશરો હોય, ભગવાન નો આચાર્ય મહારાજ નો આશરો હોય, એટલે આપણું જીવન સહજ થઈ જાય. એવું થઈ જાય, કોઈ ટેન્શન ન હોય, સહજ રીતે મોક્ષે થાય અને આ લોકમાં પણ આપણે કમ્પ્લીટ રીતે જીવન જીવી શકીએ. અને જે લાલજી મહારાજ છે ને, એનો ફોન બધા માટે ઓપન જ છે. ગમે ત્યારે રાતે દિવસે ગમે ત્યારે ફોન કરો, ગમે ત્યારે તમને જરૂર પડે તો લાલજી મહારાજ હું કહું છું, બરાબર. હું કારણ કે લાલજી મહારાજ ત્યારે જ રહ્યો છું જયારે ગુરુવાળી, તો લાલજી મહારાજ ગમે ત્યારે તમને કોઈ પણ પ્રશ્ન હોય તો ફોન દ્વારા, ફોન કરો, કદાચ ન હોય કઈ કાર્યમાં હોય સભામાં, તો તમે ત્યારે ફોન સામેથી કરે ને, તો એના માટે આપણા મોક્ષ ની જવાબદારી એમની છે. એટલે બધા આપણે ડાયરેક્ટ કોન્ટેક્ટ રાખી અને આપણો મોક્ષ પકડવા દેવો નથી. વિશેષ પૂજા આપણે 3-4 દિવસ છે, થોડી ઠંડીનું વાતાવરણ થશે, હજી આઈસ પડે છે બધું કલશમાં, તેમ છતાં તમે આવી ગયા એટલે તમને ધન્યવાદ. અને બીજા ભક્તો છે યુવાનો છે, એમને પણ કહેજો હજી કાલ આખો દિવસ છે, પરમ દિવસ છે, અને સોમવારે પછી શાકો છે. એટલે બધા ભક્તો વિશેષ લાભ લે. અને આ પદ કોઈ સામાન્ય પદ નથી, ભગવાન શબ્દને પોતાને સ્થાને બિરાજમાન કરે. આ કે અમારું સ્વરૂપ છે, અમારી જગ્યાએ છે, પૃથ્વી રહે ત્યાં સુધી આના દ્વારા અમે મોક્ષ થશે. બીજા માટે જવાબદાર આપી, પણ મહારાજ કે આને લઈને છે તો અમે સંતોને જવાબદાર આપી ભગવાને. પણ ભગવાનની આજ્ઞા પ્રમાણે, આચાર્ય મહારાજ ની આજ્ઞા પ્રમાણે સંતો રહેતા હોય તો બાકી બધું કેવું હોય, અમે ટોળવું તો હોય, ધારો કાકડે 200-500 હજાર ને ત્યાગી બનાવું, ના કરું ત્યાં, પણ એક નો મોક્ષ કરવાની પાવર હોવો છે ને આપણી પાસે. એ જીવને પકડીને અક્ષરધામ નો મુક્ત બનાવો, એ કે આ લોકો નો ધંધો કરવાની વાત નથી. આપણે આપણો જીવ દેખાતો નથી, એના બદલે આપણે જીવને દિવ્ય મુક્ત બનાવો. અને શ્રીજી મહારાજ ના ચરણ માં બેહાડીને ગોપાલન સમયની જે અનંત પટી મુક્ત છે, જે બેહાડવાની વાત છે. આખા આ તમને ધંધો કરાવી દે, રૂપિયા કમાણું, તમે 5-25 કરોડ રૂપિયા અમને આપી દો,
અને તારી આ મારા જલસા કરો ઈ ધંધો નથી આ નો પણ આ વસ્તુ કરનાર ભગવાન છે આચાર્ય મહારાજ છે આ ભગવાન અધિકાર છે ઈ જ્યારે આચાર્ય મહારાજ પ્રતિષ્ઠા કરે ત્યારે અમારા સાક્ષાત ભગવાન આવે જ્યારે અમને દીક્ષા આપે ત્યારે અમારામાં પાવર આવે તમને ગુરુ મંત્ર આપે ત્યારે આપણે ભગવાન આશ્રિત થઈ આખો સામાન્ય પર નથી તો ભગવાન એ ઉપવાદ આપ્યો વિશેષમાં શ્રી ભક્તના ગુરુ તરીકે પૂજ્ય માતુશ્રી છે પણ અત્યારે ભવજી મહારાજ પણ એમના સ્થાને છે તો ભવજી મહારાજ પણ અત્યારે પધારેલા છે તો એમને પણ શ્રી ભક્તોને ખૂબ લાભ મળશે તો એમને પણ તાળીનો નાદથી વધાવ્યો આશીર્વાદ આપશે પૂજ્ય મહારાજ